યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આજથી 16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો પ્રારંભ સાંસદ પરબત પટેલના હસ્તે કરાયો છે. જય ભોલે ગ્રુપ દ્વારા પાલખી યાત્રા અને શંખનાદથી યાત્રા શરૂ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા. પાલખી યાત્રામાં આદિવાસી સમાજ પોતાની પરંપરાગત શૈલીમાં જોવા મળ્યો હતો. છેલ્લા 20 વર્ષથી માય ભક્તો પાલખી યાત્રામાં જોડાઈને પોતાની પરંપરા જાળવી રાખે છે. ગબ્બર ઉપરના 51 શક્તિપીઠ મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. વિશેષ કાર્યક્રમમાં 15 ફેબ્રુઆરીએ 11 લાખ દીવડાઓ સાથે મહાઆરતી યોજાશે, તો દરરોજ બાળકો દ્વારા વિશેષ રૂપે તૈયાર કરાયેલી નમામી અંબે આરતી ગવાશે. આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. અંબાજીમાં ગબ્બર ખાતે 5 દિવસના પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. 12 ફેબ્રુઆરીથી લઈને 16 ફેબ્રુઆરી સુધી ગબ્બરના ચારે ફરતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે આજુબાજુના જિલ્લાઓમાંથી અને બનાસકાંઠાના સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે એવી અપેક્ષા છે. બધા ભક્તો માટે મૂળભૂત સુવિધાઓની સાથે સાથે વિનામૂલ્યે ભોજન અને દર્શન પથ ઉપર જુદી જુદી વ્યવસ્થાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ શક્તિપીઠ બની અને અત્યારે આ 20મા વર્ષમાં છે અને અન્ય ગ્રુપ પણ બધા જોડાઈ રહ્યા છે. જેમ ગિરનારની અંદર ગિરનારની પરિક્રમા થઈ રહી છે, એવી રીતે આ ગબ્બરની પરિક્રમાનો મહિમા વધે એ માટે અમે કરી રહ્યા હતા અને અત્યારે પણ વધી રહ્યો છે. આ વર્ષે બી ઘણા ભક્તો, ઘણા શ્રદ્ધાળુઓ આની અંદર જોડાયેલા છે અને આવતા વર્ષે બી પણ અને આવતા ભવિષ્યમાં પણ અમારું જે ગ્રુપ છે એ પાલખી યાત્રા કાયમ કરતું રહેશે.